નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં. ગુજરાત વાસીઓ માટે અને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, રાજ્યની અંદર ફરી હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મહત્ત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, આ વર્ષે રાજ્યની અંદર ચોમાસું છે તે અનિયમિત જોવા મળ્યું છે, ત્યારે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો, આ સંપૂર્ણ માહિતી છે આપણા વિડીયાની અંદર, જોઈશું તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને મિત્રો, રાજ્ય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું, તે હવે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર ફેરવાઈ ગયું છે અને પાકિસ્તાન અને તેની આજુબાજુના જે વિસ્તારો છે તે રિજિયનની અંદર સપાટીથી મિત્રો 5.8 કિલોમીટરની ઉપર સપાટીએ છવાયું છે, જેને લીધે મિત્રો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન તોફાની વરસાદ છે તે વરસી શકે છે. આપણા મિત્રો, અમદાવાદ અને મધ્ય ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર હળવાથી લઈને ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર ઘણી જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ જોવા મળ્યો છે, તો ઘણી જગ્યાએ ખૂબ જ હળવો વરસાદી માહોલ છે તે ઊભો થયો છે. ત્યારે મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત્રેથી જ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીની અંદર અવિરત ધોધમાર વરસાદ છે તે વરસી શકે છે. ખાસ કરીને મિત્રો, આવતીકાલે આણંદ, વડોદરા, ભરૂચની અંદર પણ કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે. જ્યારે 7 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર પણ ભારે વરસાદ વરસશે. આ સિવાય મિત્રો, અન્ય વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે. તેની સાથે જ મિત્રો, રાજ્યની અંદર કેટલાક વિસ્તારોની અંદર 7 અને 8 ઓગસ્ટના રોજ ભારેથી અતિભારે વરસાદી સિસ્ટમનો વરસાદ છે તે જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. જય હિંદ.